નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વાંકાનેરની શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી હું ડૉક્ટર હરીશ ચંદારાણા અને મારા સાથી મિત્ર એસ એમ જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ને કુર્તિયાણા કોલેજમાંથી પધારેલા પ્રોફેસર એચ બી ઘેલાણી આપ સૌ વિદ્યાર્થીઓનું આવકવેરાના આ વિશ્વમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ આવકવેરાનું વિશ્વ એવો શબ્દ હમણાં મેં કીધેલું છે કારણ કે વિશ્વની અંદર ક્યાંય પણ એવું નહીં બનતું હોય કે જ્યાં આવકવેરો નહીં લેવાતો હોય એટલે કે આવકવેરાના આ વિશ્વમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ સમાયેલા છો એટલે હવે આપણે આવકવેરાના વિશ્વમાં જઈ અને એટલે શું અને આવકવેરા વિદ્યાર્થી મિત્રો પી ચિદમ્બરમ સાહેબ જે આપણા દેશના ભૂતપૂર્વ નાણાં પ્રધાન છે વર્તમાનમાં પ્રણવ મુખર્જી સાહેબ છે એ નાણાં પ્રધાન જ્યારે હતા પી ચિદમ્બરમ સાહેબ ત્યારે તેમણે વાર્ષિક નાણાં ધારો જ્યારે રજૂ કર્યું હતું બજેટ રજૂ કરેલું હતું ત્યારે એને પોતાના બજેટની શરૂઆત આ વાક્યોથી કરેલી હતી કે જો ભગવાન પણ ઉપરથી ધરતી ઉપર આવે અને વેપાર શરૂ કરે છે તો તેણે પણ એકવાર તો ટેક્સ ભરવો જ પડશે બે જ વસ્તુ દુનિયામાં શાશ્વત છે એક કર ભરવો અને એક મૃત્યુ પામવું જે માણસનો જન્મ છે એ માણસનું અવસાન છે અને જે માણસ કમાશે એને ટેક્સ ભરવો પડશે તો વિદ્યાર્થી મિત્રો જયારે આટલી શાશ્વતતા છે કે બે જ વસ્તુ વિશ્વમાં શાશ્વત છે અને જો ભગવાનને પણ એકવાર આ ટેક્સ ભરવો જ પડશે તો હવે આ ટેક્સ એટલે શું એની સમજૂતી તો હવે લેવી જ પડશે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ ટેક્સના વિશ્વમાં ફરવા માટેનો પ્રયત્ન કરશું વિદ્યાર્થી મિત્રો આવકવેરો શું કામ લગાવવામાં આવે છે એ આપણે સ્ક્રીન ઉપર જોઈએ આવકવેરો છે એ આવક ઉપર લગાડવામાં આવે છે એટલે કે ખર્ચ ઉપર નહીં નુકસાન કરતા હોય એના ઉપર નહીં હંમેશા આવક ઉપર હોય છે એટલે કે જે વ્યક્તિ આવક મેળવે છે પછી આવકના માર્ગો કોઈ પણ હોઈ શકે છે પછી આવક પગારથી હોઈ શકે છે આવક ધંધા વ્યવસાયથી હોઈ શકે છે આવક મૂડી નફાથી હોઈ શકે છે વસ્તુનું વેચાણ કરી નફો મેળવ્યો એના ઉપર હોઈ શકે છે આવક છે એ અન્ય સાધનોથી પણ હોઈ શકે છે આવક છે એ મકાન મિલકત પણ હોઈ શકે છે આવા કેટલા બધા આવકના સાધનો છે આવા આવકના સાધનોમાંથી જ્યારે આવક ઉદ્ભવે છે ત્યારે આવી આવક ઉપર સરકાર પોતાનો ભાગ લઈ લે છે નક્કી કરેલા નિયમ પ્રમાણે એને આપણે માત્રને માત્ર સાદી ભાષામાં એમ કહીએ છીએ આવક વેરો ખર્ચ વેરો નહીં એટલે કે આવક ઉપરનો વેરો તો હવે પ્રશ્ન એ થાય છે કે આવક વેરો શા માટે તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપણે જોઈએ કે આવકવેરો શા માટે સ્ક્રીન ઉપર આપણે ફરીથી જોઈએ સ્લાઇડમાં કે આવકવેરો શા માટે લગાડવામાં આવે છે મિત્રો આપણે સાહેબ એમણે વાત કરી કે આવકવેરો એ આવક પર લેવામાં આવે છે આપણે એવું નથી લાગતું કે કઈક અન્યાય થઈ રહ્યો કારણ કે આવક પર જ વેરો લેવામાં આવે છે માનો કે આપણે ખર્ચ કરીએ કે નુકસાન કરીએ તો એના ઉપર ગવર્મેન્ટ કોઈ રાહત આપતી નથી પણ આવક કરીએ છીએ તેની પર આપણી પાસેથી વેરો સીધે સીધો વસૂલ કરી લેવામાં આવે છે તો પ્રશ્ન થાય કે ભાઈ કમાઈએ છીએ આપણે સાહેબ બરાબર તો શા માટે ભાઈ આવક લઈ જાય છે તો સીધી વાત છે કે સરકારે જે કંઈ જાહેર ખર્ચ કરવાના હોય છે રસ્તા બનાવવા શિક્ષણ પૂરું પાડવું રોજગારી પૂરી પાડવી હવે આવી જે ખર્ચ પૂરા પાડવાના છે એના માટેની આવક સરકારે ક્યાંકથી તો લઈ આવવી જ પડે સાહેબ અને એટલા માટે એટલા માટે કદાચ આપણી પાસેથી આવકવેરો છે વસૂલ કરવામાં આવે છે એમ કહી શકાય બીજું એક કારણ એ પણ હોઈ શકે કે સરકાર છે એ આવકની સમતુલા આવવા માગતી હોય એટલે કે જેની પાસે વધુ આવક હોય તેની પાસેથી આવક કલેક્ટ અને જેની આવક ઓછી છે એની આવક વધારવાનો પ્રયત્ન કરે છે અને એના દ્વારા આવકની સમતુલા લઈ આવવાનો પ્રયત્ન કરતી હોય અને એટલા માટે ઇન્કમટેક્સ સ્વરૂપે અથવા આવકવેરા સ્વરૂપે આપણી પાસેથી કર ઉઘરાવી અને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા એટલે કે રેશન કાર્ડ મારફત દ્વારા અથવા કોઈ પણ રીતે એવા લોકોને રાહત અથવા તો સસ્તા દર વસ્તુ આપવામાં જેથી એની ઇન્કમ વધે આમ કદાચ આવક અને ખર્ચ મતલબ સમતુલા લેવા માંગતા હોય એટલે આવક વસૂલ થવું લાગે ગલાણી સાહેબ પણ એમાં એક આપણે એમ ચોક્કસ કરીએ કે સરકાર છે એ જનતા માટે ખર્ચ કરે છે નાગરિકો માટે ખર્ચ કરે છે દાખલા તરીકે આપણને પાણી પૂરું પાડે છે વીજળી પૂરું પાડે છે વાહન વ્યવહારની સુવિધાઓ પૂરી પાડે છે એવી ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે જુદા જુદા વિભાગની અંદર કર્મચારીઓ હોય છે બરાબર બધાનો પગાર આ ખર્ચ એ ક્યાંથી કાઢે કઈ સરકાર પોતે કમાવો તો જતી જ નથી વિદ્યાર્થી મિત્રો એને તો કોઈ નોકરી છે નહીં એનો કોઈ વેપાર ધંધો નથી તો પછી એ આ બધો ખર્ચ પૂરો ક્યાંથી પાડશે

તેની પાસેથી વેરો ઉઘરાવવો એટલે વિદ્યાર્થી મિત્રો સાહેબ એમ કીધું એ જ પ્રમાણે કે વેરો હંમેશા એ ઉઘરાવવા માટે નથી પણ ખરેખર લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મેળવવા માટેનો છે અને એનાથીને બે જે પક્ષ છે દેશની અંદર જેની આવક વધારે છે અને જેની આવક ઓછી છે એ બંનેને સમતુલા કરવા માટે હંમેશા આવકવેરો લગાડવામાં આવે છે ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ બીજી સ્લાઇડ તો સાહેબ આપણને પ્રશ્ન થાય કે આવકવેરો સ્ટાર્ટ શરૂઆત ક્યારે થઈ આવકવેરાની તો આવકવેરાનો ઇતિહાસ છે આપણે બે ભાગમાં વહેંચી શકીએ એક વિશ્વમાં આવકવેરો અને બીજું આપણે આગળ પછી જોઈશું ભારતમાં આવકવેરો વિશ્વમાં આવકવેરાની વાત કરીએ આપણે તો ઇંગ્લેન્ડ છે અહીંયા ઇંગ્લેન્ડ છે અથવા તો બ્રિટિશ સરકારની શોધ એટલે એમ કહી શકાય કારણ કે ઇંગ્લેન્ડની અંદર જે બ્રિટન સાથે જે ફ્રાન્સ સાથે જે યુદ્ધ થયું હતું એ સમયે ઇંગ્લેન્ડની સરકાર છે એ એકદમ આર્થિક રીતે મુશ્કેલીમાં આવી ગઈ હતી એવા સંજોગોની અંદર ઈસવીસન સત્તરસો ને માં બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડમાં આવકવેરો નાખ્યો અને સર ત્યારે આવકવેરોનો માત્ર એક જ દર નક્કી થયો હતો એટલે પાંચ ટકા એટલે કે એક પાઉન્ડ ઉપર એક સીલિંગ વિદ્યાર્થી મિત્રો આપની જાણકારી માટે કહીએ છીએ કે એક પાઉન્ડ બરાબર વીસ સીલિંગ થાય છે એમાંથી એક સીલિંગ સરકારને આપી દેવાનું જેને આપણે સ્લેબ સ્ટેપ પદ્ધતિ કહી શકાય જેની ચર્ચા પણ આગળ કરશું એ પછી અંદર વારંવાર ફેરફાર વર્તમાન સમયની અંદર ઇંગ્લેન્ડની અંદર ઓગણીસો બાવનનો નો આવકવેરા કાયદો અમલમાં છે ત્યારબાદ આપણે જોઈએ તો ભારતમાં જે આવકવેરાની વાત કરીએ તો ભારતનો આવકવેરો છે કુલ ત્રણ ભાગની અંદર વહેંચી શકાય આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઈસવીસન સેન્ટ અઢારસો સાહીઠથી અઢારસો પંચ્યાસી ઈસવીસન સેન અઢારસો છ્યાસીથી ઓગણીસો ચૌદ અને ઈસવીસ એન ઓગણીસો ચૌદથી આજ દિવસ સુધી પ્રથમ વાત કરીએ તો ભારત આપણો દેશ જ્યારે ગુલામ હતો ઓગણીસો સુડતાલીસમાં આપણે આઝાદ થયા પણ એ પહેલાં એક મોટી બધી સ્વતંત્રતાની ચળવળ આપણે ચલાવેલી અને એટલે અઢારસો સત્તાવનનો વિપ્લવ આપણે બધાને યાદ છે પણ એ વિપ્લવને અંગ્રેજ સરકારે કચડી નાખ્યો અને એ કચડી નાખવા માટે મોટા પાયા પર સરકારે ખર્ચ કરવો પડ્યો તો ભાઈ સરકાર ક્યાંથી લઈ આવે પૈસા અને એટલા માટે આપણી ઉપર ઇફસીન અઢારસો સાહીઠથી અઢારસો સાહીઠની અંદર પ્રથમ વખત પાંચ વર્ષની મુદત માટે આવકવેરો દાખલ કરવામાં આવ્યો અઢારસો પાસાઠની અંદર આવકવેરો રદ કર્યો પણ એ દરમિયાન એની આવક એટલી બધી હતી કે સરકાર માટે એક મહત્ત્વની આવકનું માધ્યમ બની ગયું પછી અઢારસો પાસાઠમાં રદ કર્યો પણ અઢારસો સડસાઈઠમાં ફરી વખત લાયસન્સ ટેક્સ તરીકે આવકવેરો ચાલુ દાખલ કરી દીધો ત્યારબાદ અઢારસો છ્યાસી થી ઓગણીસો ચૌદ નો સમયગાળો છે સ્થિરતાનો સમયગાળો જેમાં વારંવાર ફેરફારો છે પણ એકંદરે સ્થિર રહ્યો ત્યારબાદ ઓગણીસો ચૌદ થી આજ દિવસ સુધી જે આવકવેરાનો કાયદો છે એ અમલમાં છે ઓગણીસો અઢારની ની અંદર તમામ આવક પર એક સરખા દરે વેરો જેને આપણે સ્ટેપ પદ્ધતિ કહેશું જેની ચર્ચા પણ આપણે આગળ કરશું એ અમલમાં મુક્યો પણ વર્તમાન સમયની અંદર ભારતની અંદર ઓગણીસો એકસાઠ નો આવકવેરા ધારો અમલમાં છે આભાર સાહેબ હાલમાં ભારતની અંદર એટલે કે આઝાદ ભારતની અંદર આઝાદી ઓગણીસો સુડતાલીસમાં મેળવી તેના બાદ ભારતમાં પોતાનો સ્વતંત્ર આવકવેરો નહોતો આવો સ્વતંત્ર આવકવેરોની રચના ઓગણીસો ને એકસઠમાં કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો આવકવેરા ધારો ભલે ઓગણીસો એકસઠમાં એ રચના કરવામાં આવ્યો પણ તેનો અમલ એક ચાર ઓગણીસો બાસઠ થી કરવામાં આવ્યો છે એટલે એમ કહી શકાય કે હાલમાં જે વર્તમાન આવકવેરા ધારો ઓગણીસો એકસઠ છે તેનું સૌથી પહેલું વર્ષ એક ચાર ઓગણીસો બાસઠ થી શરૂ કરવામાં આવેલું હતું પણ આપણે એમ ન કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે અત્યારે પણ ઓગણીસો એકસઠ માં જે નિયમો બનાવેલા હતા જે કાયદાઓ બનાવેલા હતા જે રચનાઓ કરી લેતી એ એઝ ઇટ ઇઝ છે આવકવેરા ધારાની અંદર સુધારો સમયાંતરે થતો ગયો છે દરેક વર્ષે ત્રણ પ્રકારના આવકવેરાના કાયદાઓ અમલમાં હોય છે દરેક વર્ષ માટે સૌથી પહેલો મૂળભૂત એનો કાયદો એટલે કે આવકવેરા ધારો ઓગણીસો એકસઠ નંબર ટુ દરેક વર્ષે સંસદની અંદર જે બજેટ રજૂ કરવામાં આવે છે જેને વાર્ષિક નાણાં ધારો કહેવાય છે એ વાર્ષિક નાણાં ધારો એ બીજો અમલમાં હોય છે દરેક વર્ષ માટે આપણા દેશની અંદર દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે દેશના વિત મંત્રી ફાયનાન્સ મિનિસ્ટર નવા વર્ષ માટે નવા નાણાકીય વર્ષ માટેનો વાર્ષિક નાણો ધારો રજૂ કરે છે એ નાણાં ધારા એ પણ અમલમાં હોય છે અને ત્રીજું કે આવકવેરો આપણા દેશની અંદર જેના દ્વારા સંચાલન કરવામાં આવે છે એવી સર્વોચ્ચ સંસ્થા એટલે કે સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ તરફથી પણ વારંવાર આ આ ધારાની અંદર સુધારાઓ આપવામાં આવતા હોય છે અમેન્ડમેન્ટ કરવામાં આવતા હોય છે તો આવી રીતે દરેક વર્ષે ત્રણ ધારા સમાંતર સમાંતર રીતે લાગુ કરવામાં આવે છે એક છે આવકવેરા ધારો ઓગણીસો એકસઠ એક નંબર ટુ વાર્ષિક નાણા ધારો જે તે વર્ષ માટેનો અને નંબર થ્રી સીબીડીટી દ્વારા અથવા સરકાર દ્વારા કોઈ આ આવકવેરા ધારામાં સુધારો કરવામાં આવેલા ઇતિહાસને મુખ્ય બે ભાગમાં આપણે જોઈ લીધું હવે આપણે જોઈએ સ્ક્રીન ઉપર કે આવકવેરાના કે કરવેરાના પ્રકાર કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો કરવેરાને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકાતા હોય છે પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા પ્રત્યક્ષ કરવેરા એટલે

મારું પોતાનું મકાન છે તો એના ઉપર વિદ્યાર્થી મિત્રો જે વેરો પોતાના ઉપર નાખવામાં આવ્યો છે અને પોતે જ એ વેરો ભરે છે ત્યારે તેને પ્રત્યક્ષ કરવેરો કહે છે સાહેબ આપણે જે અત્યારે વેરાની વાત કરીએ છીએ એ નાણાકીય વેરો જે નાણાં સ્વરૂપમાં લેવાય છે પણ આપણને ખબર છે મનુસ્મૃતિ અને કોટીલીના અર્થશાસ્ત્રમાં પણ આ વેરાનો ઉલ્લેખ છે અને આપને એ પણ યાદ છે કે જ્યારે રાજાઓનું શાસન હતું રાજા રજવાડાનું શાસન હતું ત્યારે ખેડૂત છે એ અનાજનું ઉત્પાદન કરી અને પોતાની ઘરે લઈ આવતો સાહેબ ત્યારે ગાડામાંથી અનાજ છે પેલું થોડું અનાજ છે રાજાના ગોડાઉનમાં જ હતું જેનો ઉપયોગ પણ પ્રજાના હિત માટે જ થતો એમ કહેવાનો આપણો આશય એ છે કે ના જે વેરો છે એ માત્ર નાણાંના સ્વરૂપમાં લેવાય છે એની આપણે વાત કરી બાકી અનાજના સ્વરૂપમાં અને વસ્તુના સ્વરૂપમાં વેરો તો તે સમયથી અમલમાં છે જ ખૂબ બરાબર છે 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 સાહેબ હવે બીજો પ્રકાર કરવેરાનો એ પરોક્ષ કરવેરા અહીં પણ ટેક્સ એ લગાડવામાં જ આવે છે કરવેરા ભરવામાં જ આવે છે અને જે વ્યક્તિ વેરા ભરવા પાત્ર હોય એના જ પૈસા હોય છે પણ માત્ર ભરનાર વ્યક્તિ ફરી જાય છે એટલે કે પ્રત્યક્ષ કરવેરાની અંદર જે વ્યક્તિને કર ભરવાનો હોય એ પોતે જ કર ભરે છે જ્યારે કે પરોક્ષ કરવેરાની અંદર જે વ્યક્તિને કર ભરવાનો હોય છે એ પોતે નથી ભરતો પણ પોતાના કરની રકમ એ બીજા એક વ્યક્તિને આપે છે અને બીજો વ્યક્તિ તેના વતી સરકારમાં જમા કરાવે છે એટલે કે સરકાર જે કર ઉઘરાવે છે અથવા સીબીડીટી જે કર ઉઘરાવે છે અને એ વ્યક્તિ જે કર ભરે છે આ બંને વચ્ચે કોઈ એક મધ્યસ્થી હોય છે જે આ કર પ્રાપ્ત કરવાનું અને કર ભરવાનું કાર્ય કરે છે ત્યારે આ પદ્ધતિ એ પરોક્ષ કરવેરાની પદ્ધતિ કહેવાય છે કરવેરા જે વ્યક્તિ પર નાખવામાં આવ્યા હોય તેનો ભાર તે બીજી વ્યક્તિ પર પસાર કરે તો તે પરોક્ષ કરવેરા કહેવાય દાખલા તરીકે આપણે બાઇક કે કારમાં પેટ્રોલ ભરાવીએ ત્યારે પેટ્રોલના ઉત્પાદન પર નાખવામાં આવેલ જકાત આપણે ભરીએ છીએ જે પેટ્રોલ પંપના માલિકને આપણે આપીએ છીએ અને તે મધ્યસ્થ સરકારને ભરે છે તો એનો મતલબ શું થયો કે પેટ્રોલ ઉપરનો જે શેષ છે પેટ્રોલ ઉપરનો વેટ છે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે પેટ્રોલ ઉપર વેટ લાગુ પડે છે વેલ્યુ એડેડ ટેક્સ મૂલ્યવર્ધિત કર તો મૂલ્યવર્ધિત કર છે એ ખરેખર સરકારની સરકારની રાજ્ય રાજ્ય આવક છે પણ સરકાર જ્યારે તમે એક લિટર પેટ્રોલ ભરાવતા હોય ત્યારે એક માણસ ન ઉભો કે અમારે પચીસ રૂપિયા લાવો પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે પેટ્રોલની કિંમતની અંદર એ મૂલ્યવર્ધિત કરની કિંમત ઉમેરી દેવી અને જેટલું પણ પેટ્રોલનું વેચાણ એ પેટ્રોલ પંપના માલિક દ્વારા કરવામાં આવે એ પેટ્રોલ ઉપર જેટલો પણ મૂલ્યવર્ધિત કર હોય છે એ આપણી પાસેથી વસૂલ કરે છે એટલે કે પેટ્રોલ ભરાવનાર પાસેથી વસૂલ કરે છે અને સરકારના ખાતામાં જમા કરે છે એટલે અહીં કર તો આપણે જ ભરીએ છીએ પણ આપણા વતી સરકારના ખાતામાં ભરનાર વ્યક્તિ બીજો છે એટલે આને પરોક્ષ કરવેરા કહી શકાય છે ઘેલાણી સાહેબ આ સર્વિસ ટેક્સ ઉપર પણ આપ કહી શકો છો સર્વિસ ટેક્સમાં આપણે સર્વિસ લઈએ છીએ એના બદલે જે આપણે વળતર છું કે દાખલા આપણું ટેલિફોનનું બિલ આપણે જોયું હશે તો આપણને ખ્યાલ હશે કે ટેલિફોનની બિલની અંદર આપણે જે વપરાશ કરીએ છીએ અને પ્લસ એની નીચે સર્વિસ ટેક્સ લખેલો હોય છે મિત્રો એ સર્વિસ ટેક્સ આપણી પાસેથી ટેલિફોન કંપની વસૂલ કરી લેશે અને એ ટેક્સ સરકારને ટેલિફોન કંપની આપણા વતી ભરે છે બરાબર છે સાહેબ બિલકુલ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવેરાના બે પ્રકાર જોયા પ્રકતશ કરવેરા અને પરોક્ષ કરવેરા પણ એક સમજૂતી મેળવવાની ખાસ કે કરવેરા કોઈ પણ પ્રકારના હોય ભરવાનો જે નાણાં છે

સ્ટેપ પદ્ધતિ એવા પ્રકારની પદ્ધતિ છે જેની અંદર વ્યક્તિની કુલ આવક પર કર લેવામાં આવે છે દાખલા તરીકે કોઈ વ્યક્તિની આવક છે બે લાખ રૂપિયા વાર્ષિક આવક હોય ને ટેક્સનો દર દસ ટકા હોય તો સીધે સીધે એની પર બે લાખના દસ ટકા એટલે કે વીસ હજાર રૂપિયા ટેક્સ લેવામાં આવે મિત્રો એની આવક વધીને બે લાખ દસ હજાર થાય તો ટેક્સ વધીને એકવીસ હજાર થઈ જાય છે કારણ કે કુલ આવક પર એક સમાન દરે વેરો લેવામાં આવે છે અને એટલા માટે આ પદ્ધતિ છે એ વિદ્યા કરદાતા માટે ખૂબ જ નુકસાનકારક હતી અને પરિણામે ઈસવીસન ઓગણીસો ને મેં આગળ વાત કરી હતી કે ઓગણીસો ને અઢારની અંદર આ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી પણ આ પદ્ધતિ કરદાતા માટે અન્યાય કરતા હતી એના કારણે આ પદ્ધતિ ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસથી પડતી મૂકવામાં આવી છે ત્યારબાદ કર ગણવાની એક બીજી પદ્ધતિ સ્લેબ પદ્ધતિ જેની અંદર આપણે ચાલુ વર્ષ જેને કહી શકાશે અત્યારે જે વર્તમાન વર્ષ ચાલે એમાં કરદાતા એ પદ્ધતિ મુજબ કર ભરશે અહીંયા વિચારી બરાબર કે કરદાતાની જે કુલ આવક છે એને જુદા જુદા સ્લેબમાં વહેંચી અને દરેક સ્લેબ પર અલગ અલગ વેરો ગણવામાં આવે છે દાખલા તરીકે આપણે આ જે પદ્ધતિ છે એની પર વેરાનો દર દર અમુક અમુક વર્ષે બદલાતો હોય છે વર્તમાન સમયની અંદર જેને આપણે નાણાંકીય વર્ષ બે હજાર અગિયાર બાર કહીએ છીએ એમાં જે આપણે કર ભરવાના છીએ સાહેબ એમાં જે આપણે પદ્ધતિ લાગુ પડવાની છે એમાં રૂપિયા એક લાખ સુધીની જે આવક છે એની પર ઝીરો ટકાના દરે ટેક્સ લેવામાં આવશે આપણી પાસેથી

ઝીરો ટકા ટેક્સ લાગે છે એ વધીને એક લાખ નેવું હજાર થઈ જશે એટલે કે એક લાખ નેવું હજારની રકમ સુધી સ્ત્રી કરદાતાને કોઈપણ પ્રકારનો ટેક્સ લાગતો નથી અને સિનિયર સિટીઝન એટલે કે પાસઠ વર્ષથી જેમની વધારે ઉંમર છે એવા સિનિયર સિટીઝન છે એમના માટે બે લાખને પચીસ હજાર સુધી ઝીરો ટકા ટેક્સ લાગે છે વિદ્યાર્થી મિત્રો આની એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપી શકીએ ચોક્કસ કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ કરદાતા છે એની પાંચ લાખ રૂપિયાની આવક છે જો એને સ્ટેપ પદ્ધતિ મુજબ ટેક્સ લગાડવાનો હોય એને ટેક્સનો દર દસ ટકા હોય તો પાંચ લાખના દસ ટકા એટલે કે પચાસ હજાર રૂપિયા ટેક્સ લાગશે સ્ટેપ પદ્ધતિ પણ જો સ્લેબ પદ્ધતિ પ્રમાણે એ વ્યક્તિ કરદાતાને ટેક્સ ભરવાનો થાય તો આ સ્ટેપ પદ્ધતિ સ્લેબ પદ્ધતિમાં પાંચ લાખને બે ભાગમાં વિભાજીત કરવામાં આવશે રૂપિયા એક લાખને એસી હજાર સુધી પહેલો ભાગ અને એક લાખને એસી હજારથી પાંચ લાખ સુધી એ બીજો ભાગ હવે બે ભાગ પ્રમાણે ટેક્સ લાગશે એટલે કે એક લાખ એસી જીરો ટકા અને એક લાખ એસી હજાર દસ ટકા એટલે કે બત્રીસ હજાર જુઓ કેટલો ફેર થયો સ્ટેપ પદ્ધતિ મુજબ પૂરેપૂરા પાંચ લાખ ઉપર દસ ટકા લેખે પચાસ હજારનો ટેક્સ થયો અને સ્લેપ પદ્ધતિ ઉપર પચાસ ઉપર દસ જ લેખે માત્ર બત્રીસ હજારનો ટેક્સ લાગ્યો એટલે અઢાર હજાર રૂપિયાનો ટેક્સનો ફેર પડી ગયો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્ટેપ અને સ્લેબ પદ્ધતિ છે એ બંને સમજ્યા એમાંથી તમને પોતાને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો કે સ્ટેપ પદ્ધતિ એ સારી નથી એ હંમેશા જે રોકાણકારો છે અથવા જે આવક વેરો ભરવા પાત્ર વ્યક્તિઓ છે જે કરદાતાઓ છે એના માટે અન્યાયકારક છે એટલે જ એને નાબૂદ કરવામાં આવી છે અને વર્તમાન સમયની અંદર આપણા દેશમાં માત્ર એક જ પદ્ધતિ અમલમાં છે અને છે સ્લેબ પદ્ધતિ વિદ્યાર્થીઓ આપના માહિતી માટે હજી મૂકી દઉં કે આ સ્લેબ પણ કાયમી નથી આ સ્લેબની અંદર દર વર્ષે વાર્ષિક નાણાં ધારાની અંદર ફેરફારો થતા હોય છે એક સમય એવો હતો કે પચાસ હજાર રૂપિયા સુધી જ ઝીરો પરસેન્ટ હતા એક સમય એવો હતો કે વધીને એક લાખ રૂપિયા થયા પછી એક લાખ પચાસ હજાર થયા હવે એક લાખ ને હજાર થયા હોઈ શકે નવા વાર્ષિક ધારા ધારાની અંદર એ બે લાખ રૂપિયા સુધી લઈ જાય એટલે આ જે સ્લેબ છે એ સ્લેબ દર વર્ષે આવકની જરૂરિયાત આવક પ્રમાણે ફુગાવા પ્રમાણે અને કેવી દેશની જરૂરિયાત છે આર્થિક ચિત્ર છે દેશનું એના આધારે આ સ્લેબમાં વારંવાર ફેરફારો થઈ શકતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથીને એક નવી બાબત નવો મુદ્દો આપણે સ્ક્રીન ઉપર જોશું કે કઈ રીતે આ આવકવેરાની અંદર આગળ વધી શકાય છે અહીં આવકવેરાની આપણે વ્યાખ્યાઓ જોવાનું પ્રયત્ન કરશું આવકવેરાની ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે આવકવેરો ખરેખર તો સંસદ દ્વારા ઘડાયેલ એક કાયદાનું નામ છે અને આ કાયદાનું નામ છે આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ અને આ આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ એ કાયદો સમગ્ર ભારતમાં એટલે કે જમ્મુ કાશ્મીર ક્ષેત્રને પણ સાથે રાખીને ખરેખર ભારતની અંદર મુખ્ય ત્રણ ભાગ વિભાજિત કરવામાં આવે છે એક એવો ક્ષેત્ર જે જમ્મુ કાશ્મીર ક્ષેત્ર છે એક એવો કે જે ક્ષેત્ર એ જુદો પડે છે અને રાજ્યો તો આ ત્રણ ભાગની અંદર સમગ્ર ભારતની અંદર લાગુ પડતો આ આવકવેરા ધારો છે એટલે કે ભારતની અંદર જે પણ રાજ્ય આવે છે જે પણ ક્ષેત્ર આવે છે એ બધા જ ક્ષેત્રનો સમાવેશ આની અંદર કરવામાં આવે છે અને બધાને સમાન રીતે આ આવકવેરા ધારો લાગુ પડે છે આવકવેરા ધારા ઓગણીસો ને એકસઠની અંદર જ્યારે કાયદો બનાવવામાં આવ્યો ત્યારે અમુક ચોક્કસ શબ્દોની વ્યાખ્યા આપવામાં આવેલી છે આ ચોક્કસ શબ્દો ક્યાં છે અને તેની સમજૂતી શું છે એ આવકવેરા અધિનિયમમાં સમજવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાઓમાંથી સૌથી પહેલી વ્યાખ્યા છે આવક આવક પર આવકવેરો લેવાય છે તેથી આ વ્યાખ્યા મુજબ આવક એટલે મહેસૂલી આવક મૂડી આવક નહીં વાસ્તવિક આવક કાલ્પનિક આવક નહીં આવકનું સ્વરૂપ કાયદેસર હોવું આવશ્યક નથી આ ત્રણ બાબતો ખૂબ મહત્વની છે સૌથી પહેલું છે કે મહેસૂલી આવક મૂડી આવક નહીં એટલે મૂડી પ્રકારની જે આવકો હોય તેનો સમાવેશ નથી પણ મહેસૂલી પ્રકારની આવક છે એના ઉપર ટેક્સ લેવામાં આવતો હોય છે પછી આવકો કાલ્પનિક ન હોવી જોઈએ એ વાસ્તવિક હોવી જોઈએ ખરેખર વાસ્તવિક આવક હોવી જોઈએ એકચ્યુઅલ ઇન્કમ હોવી જોઈએ કલ્પના નહીં તો એવી કાલ્પનિક જે આવકો છે એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ હોતો નથી પણ વાસ્તવિક જે ઇન્કમ છે એના ઉપર ટેક્સ હોય છે અને ત્રીજી બાબત છે આવકનું સ્વરૂપ કાયદેસરનું હોવું આવશ્યક નથી તો વિદ્યાર્થી મિત્રો તમને આશ્ચર્ય થશે કાયદેસરનો હુ આવશ્યક નથી એટલે તો શું દાણ ચોરી કરતા હોય એના ઉપર ટેક્સ લાગે ખરા તો હા વિદ્યાર્થી મિત્રો જો દાણ તો દાણ ચોરી કરીને આવક મેળવેલી હોય અને દાણ ચોરી કરનાર વ્યક્તિ એને જો આવકમાં દર્શાવવાની હિંમત રાખતો હોય તો એના ઉપર ટેક્સ લાગશે જુગારને જુગાર ચાલતું હોય અને જુગારના આવા કેસીનો હોય જો એની આવક હોય અને આવક રૂપે દેખાડે તો એના ઉપર પણ ટેક્સ લાગે સાહેબ માત્ર ગેરકાયદેસરની આવક ઇન્કમ ટેક્સમાં રિટર્નમાં બતાવે એટલી વ્યક્તિ ગુનેગાર નથી ઠરતો સાહેબ બરાબર ને ખાલી એની પર ટેક્સ લેવામાં આવે છે એમ એટલે એના ઉપર ટેક્સ વસૂલ કરી શકાય છે આપણો મહત્વનો મુદ્દો શું છે વિદ્યાર્થી મિત્રો કે આવક ખાલી કાયદેસર હોય એવું નહીં પણ બિન કાયદેસર એટલે કે દેશના કાયદાઓને ભંગ કરીને મેળવેલી આવક હોય તો એવી આવક જો દર્શાવેલી હોય તો એવા સમય પણ એના ઉપર ટેક્સ લાગવામાં લગાડવામાં આવે છે એનું ઉદાહરણ આપો વિદ્યાર્થી મિત્રો સરકાર ઘણીવાર કાળા નાણાંને બહાર લાવવા માટે એક સ્કીમ બહાર પાડે છે અને સ્કીમની અંદર એ સ્કીમ એવી હોય છે કે તમે કોઈ કાળું નાણું જાહેર કરો તો એ ક્યાંથી આવ્યું છે એ તમારે જાહેર કરવાની જરૂર નથી સામાન્ય રીતે આવકવેરો લેતા સમયે આવકવેરાનું ફોર્મ ભરવું પડે છે અને ફોર્મની અંદર તમે એ આવક ક્યાંથી મેળવેલી છે એ સ્પષ્ટ કરવું પડે છે દાખલા તરીકે પગારથી મેળવી છે ધંધા વ્યવસાયથી મેળવી છે મૂડી નફાથી મેળવી છે સેનાથી મેળવી છે એ સ્પષ્ટ કરવું પડે છે પણ જ્યારે કાળા નાણાંને બહાર લાવવાનું હોય ત્યારે સરકાર એમ કે છે ક્યાંથી તમે લાવ્યા એમાં નથી જોવું માત્ર તમે દેખાડી દો કે આ વર્ષે અમારી પચીસ લાખની આવક થઈ સરકાર એના ઉપર નક્કી કરેલા ત્રીસ ટકાના દરે ટેક્સ લઈ લે છે તો આ બિનકાયદેસર જેની પાસે આવક હોય એને પોતાની આવકને કાયદેસર કરવી હોય બ્લેક મૂડીને વ્હાઈટ મૂડી કરવી હોય તો એ દર્શાવી શકાય છે અને બિનકાયદેસર આવક ઉપર સરકાર ટેક્સ લઈ શકે છે એટલે આવક છે એ જરૂરી નથી કે કાયદેસર જ હોવી બિનકાયદેસર પણ હોઈ શકે ફરીથી આપણે સ્ક્રીન ઉપર જોઈએ બીજી વ્યાખ્યા એકંદર કુલ આવક એકંદર કુલ આવક છે એ પાંચ આવકોનો સરવાળો છે ભારતની અંદર આવકવેરા અધિનિયમ હેઠળ ભારતમાં મળતી કોઈ પણ આવકને કલમ ચૌદ હેઠળ મુખ્ય પાંચ શીર્ષકોમાં વિભાજીત કરવામાં આવેલી છે જેમાંથી સૌથી પહેલી શીર્ષક છે પગારની આવક પગારની આવક એટલે વિદ્યાર્થી મિત્રો કે કોઈ વ્યક્તિ ક્યાંક નોકરી કરતો હોય અને એના માલિક તરફથી જો એને કોઈ પગાર મળે વળતર સ્વરૂપે કંઈ નાણાં મળે છે તો તેને પગાર કહી શકાય તો આવી પગારની આવક એ પહેલી પ્રકારની આવક બને છે પણ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન એ થાય છે કે ધારાસભ્ય અને સંસદ સભ્યને પગાર મળે છે સરકાર તરફથી તો શું એ પગારની આવક ગણાય તો મારો જવાબ છે ના પગારની આવકની અંદર માત્ર ને માત્ર એવી આવકનો સમાવેશ થાય છે કે આવક મેળવનાર અને આવક આવક આપનાર એટલે કે જે એને નાણાં ચૂકવે છે નાણાં મેળવનાર અને નાણાં ચૂકવનાર આ બંને વચ્ચેનો સંબંધ માલિક અને તેના કર્મચારી તરીકેનો હોવો જોઈએ જો માલિક અને કર્મચારી તરીકેનો સંબંધ હશે તો જે વળતર મળેલું હશે એ પગારની આવકમાં છે ધારાસભ્યને જો પગારને મળે છે સંસદ સભ્યને પગાર મળે છે પણ જે એને પગાર આપનાર સંસ્થા છે અથવા સરકાર છે એના માલિક નથી એટલે ધારાસભ્ય એના કર્મચારી નથી પગાર મેળવવા છતાં પણ ધારાસભ્ય એ સંસ્થાના અથવા સરકારના કર્મચારી ન હોવાને કારણે એને મળતા પગારની આવક એ પગારની આવકમાં દર્શાવાતી નથી પણ એ અન્ય સાધનોની આવકમાં દર્શાવાય છે બીજા પ્રકારની જે આવક છે જે કલમ ચૌદ હેઠળ નક્કી કરવામાં આવેલી છે એ છે મકાન મિલકતની આવક જો વિદ્યાર્થી મિત્રો કોઈ એક વ્યક્તિને એકથી વધારે મકાનો હોય અને મકાનને ભાડે આપે છે તો એવા સમયની અંદર આવી ભાડાની આવક અને પ્લસ ભાડાને આધારે મળતી આવકો ઘણીવાર એકથી વધારે મકાન ભાડે ન પણ આપેલું હોય તો એ ભાડે આપેલું છે એવું માનીને એટલે કે ડીમ્ડ ઇન્કમ તરીકે પણ એ મકાન મિલકતની આવક એ બીજા પ્રકારની આવક આવે છે ત્રીજો છે ધંધો અને વ્યવસાય ખેલાણી સાહેબ આ ધંધો અને વ્યવસાય આ બંને વચ્ચે આપણે તફાવત ભેદ પાડી શકશું ખરા કે ધંધો કોને કહી શકાય અને વ્યવસાય કોને કહી શકાય ચોક્કસ સાહેબ તફાવત છે જ ધંધો અને વ્યવસાય બંને અલગ વસ્તુ છે અમે આપણી સામાન્ય વિદ્યાર્થી મિત્રો ધંધો વ્યવસાય આપણે સાથે બોલીએ એટલે આપણે એવું લાગે કે ધંધો અને વ્યવસાય બંને સાથે છે પણ વ્યવસાય છે એની અંદર વિશિષ્ટ જ્ઞાનની જરૂર હોય છે એટલે વ્યવસાયની અંદર જે આવક છે ફી સ્વરૂપમાં હોય છે જ્યારે ધંધાની અંદર આવક છે વેચાણ માલનું વેચાણ કરવાથી જે મળે છે રકમ એને અને એમાં જે નફો થાય છે એને આપણે ધંધામાંથી મળતો નફો કહી શકાય જ્યારે વ્યવસાય વ્યક્તિઓ જેને જે મેળવવા માટે કંઈક વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે ઉપરાંત એને જે લોકો આવક આપે છે ફી સ્વરૂપે આવક આપે છે અને પરિણામે એને જે મળતી આવક છે એને આપણે વ્યવસાયમાંથી મળતી આવક કહી શકીએ બરાબર છે ને સાહેબ ચોક્કસ ચોક્કસ એટલે અહીં ધંધા અને વ્યવસાય બે પ્રકારની આવકનો સમાવેશ થાય છે બંનેના સ્પષ્ટ ઉદાહરણો જો કરિયાણાની દુકાન છે અને એની આવક થાય છે તો ધંધાની આવક કહેવાય અને જે ડૉક્ટર છે એને ફી આપવામાં આવે તો એની વ્યવસાયની આવક કહી શકાય છે પછી ચોથા પ્રકારની આવક છે મૂડી નફો વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રકારની મૂડી મિલકતોનું વેચાણ કરવાથી જો નફો મળે છે તો એ આવક અહીં ચોથા શીર્ષકના હેઠળ લેવામાં આવે છે દાખલા તરીકે જમીન લીધું છે મકાન લીધું છે કોઈ કંપનીના શેર લીધેલા છે તો આનું સોના ચાંદી લીધેલું છે અને એનું વેચાણ કરવામાં આવે અને નફો મળે તો એ અહીં ઉમેરવામાં આવે છે પાંચમી જે આવક છે એ છે અન્ય સાધનોની આવક એટલે કે આ પ્રથમ ચાર ની અંદર જે એકઈનો આવે એ બધી જ આવકોનો સમાવેશ અન્ય સાધનોની અંદર આવે છે આ અન્ય સાધનોમાં સાહેબ કઈ આવકનો સમાવેશ થઈ શકતો હોય ચંદારાણા સાહેબે કીધું કે જે આવકને આપણે આ કોઈ પણ શીર્ષકો હેઠળ વેચી નથી શકતા એ બધી આવક અન્ય સાધનોની આવક આવે છે બિલકુલ ખરી વાત છે સાહેબ દાખલા તરીકે વિચારો મળતું વ્યાજ છે પછી અન્ય કોઈ પણ પ્રકારની આવક છે કે જેને આપણે ઉપરના ચાર શીર્ષકોમાંથી કોઈ શીર્ષકમાં વેચી નથી શકતા એ તમામ આવક છે એ અન્ય સાધનોની આવક તરીકે લઈ શકાય છે હવે આપણે ત્રીજી પ્રકારની આવક એટલે કે ત્રીજી વ્યાખ્યા જોઈએ એ છે કુલ આવક વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જોયું આવક પછી જોયું એકંદર કુલ આવક અને હવે ત્રીજું જોઈએ કુલ આવક કુલ આવક એટલે જેને કરપાત્ર આવક પણ કહેવામાં આવે છે કે જેના ઉપર ટેક્સ લાગે છે કર જેના ઉપર ગણતરી કરવામાં આવે છે એવી આવક એટલે કુલ આવક કુલ આવક એટલે એકંદર કુલ આવક એકંદર કુલ આવક હમણાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો પાંચ પ્રકારના શીર્ષક પગાર ધંધા વ્યવસાય મૂડી નફો મકાન મિલકત અને અન્ય સાધનો આ પાંચે પાંચ પ્રકારની આવકોનો સરવાળો કરી એમાંથી આવકવેરા ધારાની કલમ એટી યુમાં જુદી જુદી કપાતો બાદ મળે છે જેની ચર્ચા પછીના લેક્ચરોમાં આપણે કરીશું કે એટી યુની કપાતો કઈ છે આ કપાતો બાદ કર્યા પછી હવે જે આવક વધે છે એને કુલ આવક કહેવામાં આવે છે અને આવી આવક એટલે ટેક્સેબલ ઇન્કમ છે આ આવક પર આવકવેરાની ગણતરી કરવાની રહે છે ટૂંકમાં કુલ આવક એટલે કરપાત્ર આવક જેના પર આવકવેરો ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ પ્રકારની આવક આપણે જોઈ સૌથી પહેલા આવકમાં કઈ કઈ આવકનો સમાવેશ થાય છે એ આપણે સમજૂતી જોઈ લીધી બીજી એકંદર કુલ આવક એટલે કે ભારતની અંદર કોઈપણ પ્રકારની આવકને માત્ર ને માત્ર પાંચ શીર્ષકો હેઠળ જ વિભાજીત કરી શકાય છે આવી પાંચ શીર્ષકો હેઠળની આવકના સરવાળાને મારી પગારની આવક હોય એ મારી ધંધા વ્યવસાયની આવક હોય તે અન્ય સાધનોની આવક હોય તે આ બધી જ આવકોનો સરવાળો જ્યારે કરવામાં આવે છે ત્યારે તેને એકંદર કુલ આવક કહેવાય છે અને આવી એકંદર કુલ આવકમાંથીને કલમ સી એટી સી થી લઈ એટી યુ સુધીની જુદી જુદી કપાતો એમાં બાદ કરવામાં આવે છે અને હવે જે શેષ રહે છે એ શેષ રકમ એટલે કુલ આવક ટોટલ ઇન્કમ અથવા ટેક્સેબલ ઇન્કમ જેના ઉપર ટેક્સ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો થઈ ગયું આવક હવે ટેક્સ કયા વર્ષ માટે લગાડવામાં આવશે તો આ વર્ષને પણ જુદા જુદા વ્યાખ્યાઓમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે મારી સાથે ઘેલાણી સાહેબ છે હું એમને વિનંતી કરીશ કે આ વર્ષ વિશેની સમજૂતી આપે સૌથી પહેલી વાત વર્ષ વિશેની જે સમજૂતી છે એને સાહેબે વાત કરી કે કુલ આવકને પાંચ શીર્ષક હેઠળ આપણે વહેંચી દઈએ છીએ આ પાંચે પાંચ શીર્ષક હેઠળની આવક છે એની પર જે ટેક્સ ગણવામાં આવે છે અને બિલકુલ સ્વાભાવિક વાત છે કે નાણાકીય વર્ષ છે એનો ટેક્સ હંમેશા તે પછીના બીજા વર્ષે લેવામાં આવે છે જેને આપણે આકારની વર્ષ કહી શકાય સ્ક્રીન ઉપર જોઈ શકશો આકારણી વર્ષ તો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે વિચારી બરાબર આકારણી વર્ષ એટલે દર વર્ષની પહેલી એપ્રિલથી શરૂ થતો બાર માસનો સમયગાળો બીજા શબ્દોમાં કહી શકાય કે આકારની વર્ષ એટલે હિસાબી વર્ષ પછીની પહેલી એપ્રિલથી શરૂ થતું અને એકત્રીસ માર્ચે પૂરું થતું વર્ષ એટલે આકારણી વર્ષ કહી શકાય હાલમાં દાખલા તરીકે આકારની વર્ષ આપણે બે હજાર અગિયાર બાર ચાલી રહ્યું એમ કહી શકાય તો એમ પણ કહીએ કે આપણે જે છેલ્લા વર્ષમાં જે આપણી આ ઇન્કમ થઈ છે જેમ કે પહેલી એપ્રિલ બે હજાર દસથી એકત્રીસ માર્ચ બે હજાર અગિયાર સુધીની જે આપણી જે ટોટલ સાહેબે વાત કરી પાંચ શીર્ષક હેઠળની જે આપણી આવક છે એની પર આપણે ટેક્સ ગણવો હોય તેને તે વર્ષમાં તો ગણી ન શકાય કારણ કે એકત્રીસ માર્ચે આપણી જે ટોટલ ઇન્કમ છે એ ટોટલ ઇન્કમ આપણી ગણાતી હોય છે એની પર ટેક્સ ગણવાનો હોય એ કયા વર્ષમાં ગણવો તો એના પછીના વર્ષમાં ગણી શકાય ને આપણે આકારની વર્ષ તરીકે કહી શકાય ટૂંકમાં આપણી ભાષામાં કેવું હોય તેમ કહી શકાય કે કોઈ પણ વર્ષની પહેલી એપ્રિલથી શરૂ થઈ અને જે બાર માસનો સમયગાળો છે એને આકારની વર્ષ કહી શકાય હાલમાં આકારની વર્ષ બે હજાર અગિયાર બાર ચાલી રહ્યું એમ કહી શકાય જેની અંદર વર્ષ બે હજાર દસ અગિયારની આવક કેટલી છે એની આકારણી કરવામાં આવે છે પાછલું વર્ષ આના પછીની સ્ક્રીન ઉપર જોઈએ ફરીથી તો પાછલું વર્ષ એટલે વિદ્યાર્થી મિત્રો જે વર્ષે આકારણી કરવાની હોય તેની તરત જ આગળના એકત્રીસ માર્ચના રોજ પૂરા થતા બાર માસનો સમય અત્યારે માનો કે અત્યારે આપણે જે આકારણી વર્ષ ચાલી રહ્યું છે એ બે હજાર અગિયાર બાર ચાલે છે તો એના માટે પાછલું વર્ષ કેવું ગણાશે છે તો કે બે હજાર દસ અગિયાર મતલબ વિચારો બરાબર કે બે હજાર દસ અગિયાર એટલે પહેલી એપ્રિલ બે હજાર દસથી શરૂ થઈ અને એકત્રીસ માર્ચ બે હજાર અગિયાર સુધીનો સમય જેની જેની આપણે આકારણી આપણે જે જે પાછલું વર્ષ છે જેની આકારણી આપણે ચાલુ વર્ષે કરીએ છીએ એટલે હાલમાં આકારની વર્ષ કેવી હોય તેમ કહી શકાય બે હજાર અગિયાર બાર ચાલી રહ્યું છે અને પાછલું વર્ષ કહીએ તો એમ કહી શકાય બે હજાર દસ અગિયારનું વર્ષ પાછલું વર્ષ છે અને હવે માનો કે એકત્રીસ માર્ચ બે હજાર બારના રોજ જે વર્ષ પૂરું થશે આપણું હવે તો એ પાછલું વર્ષ ગણવું હોય તેના માટે આકારણી વર્ષ ગણાશે બે હજાર બાર તેર જેમાં આપણે બે હજાર અગિયાર બારના વર્ષની શ્રેણી છે અધિનિયમ ઓગણીસો એકસઠ માં નાણાકીય વર્ષ એટલે કે આવક વર્ષ નક્કી કરવામાં આવેલું છે કોઈ પણ વર્ષની પહેલી એપ્રિલ થી શરૂ થઈ અને બીજા વર્ષની એકત્રીસ માર્ચ સુધીનો સમય છે એ નાણાકીય વર્ષ કહેવાય છે એટલે કે જે પણ હિસાબો કરવામાં આવે છે જે પણ આવકો નક્કી કરવામાં આવે છે એ આવકો હિસાબો એ બધું જ આ સમયગાળા માટે રહે છે એટલે કે પહેલી એપ્રિલથી લઈ અને બીજા વર્ષની એકત્રીસ માર્ચ સુધી એટલે કે પહેલી એપ્રિલ બે હજાર દસથી થી લઈ એકત્રીસ માર્ચ બે હજાર અગિયાર આ એક નાણાકીય વર્ષ થાય છે આ નાણાકીય વર્ષને કા આકારણી વર્ષ પણ કહી શકાય છે પાછલું વર્ષ પણ કહી શકાય છે પાંચસો રૂપિયા આપવામાં આવ્યા હવે તમે પહેલી તારીખે એમ કહો કે આખા મહિનાનો ખર્ચો કેટલો થયો તો ખબર પડશે ખરા ક્યારે ખબર પડશે તો મહિનો પૂરો થશે પછી તમે સાચું કહી શકશો કે આખા મહિનાનો ખર્ચ કેટલો થયો અથવા આવક કરવી હોય તો આવક પણ આખા મહિનાની કેટલી થઈ મહિનો પૂર્ણ થાય પછી એવી આખું વર્ષ પૂર્ણ થશે એના પછી જ પાછલા વર્ષમાં કેટલી આવક થઈ એ નક્કી થાય તો અહી નાણાકીય વર્ષ અત્યારનું આપણું જોઈએ તો અત્યારે જે વર્ષ ચાલે છે એ પહેલી એપ્રિલ બે હજાર અગિયાર થી એકત્રીસ માર્ચ બે હજાર બાર નું વરસ ચાલે છે નાણાકીય વર્ષ આ નાણાકીય વર્ષ ની અંદર પાછલા નાણાકીય વર્ષ એટલે કે પહેલી એપ્રિલ બે હાજર દસ થી એકત્રીસ માર્ચ બે હજાર કયું વિદ્યાર્થી મિત્રો બે હજાર દસ અગિયાર એની આવકો માટે ચાલુ વર્ષ બે હજાર અગિયાર બાર એ નાણાકીય આકારણી વર્ષ બને છે અને ચાલુ આકારણી વર્ષ બે હજાર અગિયાર બાર માટે પાછલું વર્ષ ક્યુ બને છે તો કે દસ અગિયાર એટલે આપણે એમ કહી શકીએ પાછલું વર્ષ અને આવક વર્ષ હંમેશા સમાન હોય છે પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વાર એવું પણ બને કે પાછલું વર્ષ છે એ આવક વર્ષ ન જ હોય આ જ વર્ષની અંદર આ જ વર્ષમાં આવક થઈ હોય ને આ જ વર્ષમાં આકારણી થાય ઘણી વાર એવું બની શકે છે એવા સંજોગો હોઈ શકે છે ગેલાણી સાહેબ આવા સંજોગોની આપ ચર્ચા કરી શકો છો એક બીજી વાત એ પણ છે સાહેબ કે આપણે એમ કહી પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધીનો બાર માસનો સમય પણ ક્યારેક સાહેબ એવું પણ બને છે કે બાર માસથી ઓછા સમયમાં પણ પાછલું વર્ષ હોઈ શકે માનો કે સ્ક્રીન પર આપણે જોઈએ છીએ કે ક્યારેક ધંધો એવું બને કે વર્ષ શરૂ થયું હોય એની વચ્ચે શરૂ થયું હોય એટલે કે ધંધો નવો શરૂ કરવામાં આવ્યો માનો કે કોઈ હિસાબી વર્ષ બે હજાર અગિયાર માટે વાત કરીએ કે કોઈ વ્યક્તિએ અગિયાર બારની અંદર પહેલી નવેમ્બરના રોજ ધંધો શરૂ કર્યો તો એ હિસાબો તો એકત્રીસ માર્ચે જ પૂરા કરવાના છે તો એવા સંજોગોની અંદર પાછલું વર્ષ બાર માસ કરતાં ઓછા સમયગાળાનું પણ હોઈ શકે એ સિવાય વિદ્યાર્થી મિત્રો ક્યારેક એવું પણ બને છે કે ક્યારેક ઇન્કમટેક્સની રેડ પડે અને ક્યારેક કોઈ આવક છે એ ઓચિંતથી મળી જાય એના હાથમાં આવે તો એ આવક જ્યારે પણ મળે ને ત્યારે એ પાછલા વર્ષ તરીકે લઈ શકાય એ બાર માસની રાહ જોવાનું લાગતું નથી આ ઉપરાંત ચંદા સાહેબ એ પણ વાત કરી છે કે આપણે એવું હમણાં વ્યાખ્યામાં એવું હતું કે ભાઈ પાછલા વર્ષની આવકની આકારણી છે આકારણી વર્ષમાં થાય છે પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક એવું પણ બને છે કે પાછલા વર્ષની આવકની આકારણી આકારણી વર્ષમાં કરવાને બદલે પાછલા વર્ષમાં જ કરી દેવામાં આવે છે એના માટે આકારણી વર્ષ સુધી રાહ જોવાનું સલાહ કદાચ ઇન્કમ ટેક્સવાળા લોકોને નહીં લાગતું હોય સાહેબ બરાબર જોઈએ આપણે સ્ક્રીન ઉપર આવા કયા સંજોગો છે કે જેની અંદર પાછલું વર્ષ અને આકારની વર્ષ એક જ હોઈ શકે આપણે જે ભારતમાં જ રહીએ છીએ તો આપણા માટે તો વિચારીએ તો પાછલા વર્ષની આવકની આકારની આકારની વર્ષમાં જ થાય છે પણ જુઓ પહેલી વાત કરીએ કે બિન રહીશ વહાણવટાના ધંધા માટે કે જે બિન રહી છે ગમે ત્યારે ભારત છોડીને સાહેબ જઈ શકે છે આ ઉપરાંત ભારત છોડીને પરદેશ જોતા શખ્સ માટે અહીંયા ભારત રાહ જોઈ કે ભાઈ એકત્રીસ માર્ચ પૂરી થાય પછી આપણે ટેક્સ લઈએ તો તે ભારતમાંથી નીકળી જશે એ જ રીતે કોઈ એક મંડળ હોય જે વર્ષ દરમિયાન ગમે વર્ષ દરમિયાન વિસર્જન થવાનું હોય તો એની આવક પરનો ટેક્સ એના મંડળ વર્ષની અધવચે વિસર્જન થઈ જતું હોય તો અહીંયા આકારની વર્ષ સુધી રાહ જોવાનું સલાહ ભર્યું નથી એ જ રીતે બંધ થતો ધંધો હોય ધંધો બંધ કરવા માટે પેઢી એવું તો નથી વિચારતી કે આપણે એકત્રીસ માર્ચે જ ધંધો બંધ કરવો એ તો ગમે ત્યારે એમ લાગે કે પેઢીને ધંધો હવે નથી ચલાવો ઘણા બધા સંજોગો છે જેની આપણે ચર્ચામાં નથી જતા તો પણ એમ કે પાછલું વર્ષે બાર માસથી ઓછું સમય હોઈ શકે એ સિવાય કર ભરવાની જવાબદારીમાંથી છટકવા માટે કોઈ કરદાતા પોતાની મિલકત ટ્રાન્સફર કરે એવું લાગે તો એવા સંજોગોમાં આ આવક આકારની વર્ષમાં જ પાછલું વર્ષ અને આકારની બંને એક જ હોઈ શકે એટલે સાહેબ એમ કહી શકાય છે કે સામાન્ય સંજોગોની અંદર જે પાછલું વર્ષ છે એ હંમેશા આવક વર્ષ હોવું જોઈએ બરાબર સામાન્ય સંજોગોમાં એમ જ હોય છે પણ ક્યારેક ખાસ સંજોગો એટલે કે હમણાં જે પાંચ સંજોગો આપણે જોયા એ પાંચ સંજોગો એવા છે કે જે વર્ષે આવક ઉદ્ભવે છે તે જ વર્ષે એની આકારણી થાય છે પણ સામાન્ય સંજોગોમાં એવું નથી થતું વિદ્યાર્થી મિત્રો જે વર્ષે આવક ઉદ્ભવે છે એના પછીના વર્ષમાં એની આકારણી થાય છે અને એના કારણે પાછલું વર્ષ હંમેશા આકારણી વર્ષના અગાઉનું હોય છે બરાબર પણ પાછલું વર્ષ અને આકારણી વર્ષ એક જ એટલે કે જે વર્ષે આવક થઈ એ જ વર્ષે એના ઉપર ટેક્સ લગાડવામાં આવે તો અહીં આકારણી વર્ષ અને પાછલું વર્ષ બંને સમાન છે એ આ પાંચ સંજોગો આપણે વિદ્યાર્થી મિત્રો જોયા એટલે ક્યારેક આવા અપવાદ બની શકે છે કે જે વર્ષમાં આવક થઈ હોય એ જ વર્ષ પાછલું વર્ષ કહેવાય અને એ જ વર્ષને આકારણી વર્ષ પણ કહેવાય એ માત્ર આ અપવાદ સંજોગોમાં થઈ શકે અન્યતા થઈ શકે નહીં સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી ફરીથી આપણે સ્ક્રીન ઉપર નવી એક વ્યાખ્યા જોઈએ કરદાતા આકારણી વિશેની વ્યાખ્યા જોઈએ આકારણી એટલે કરદાતા દ્વારા દર્શાવેલ આવક તથા તેના પર ભરવાપાત્ર વેરાની આવકવેરાની આવકવેરા અધિકારી દ્વારા ખરાય કે ખાતરી વિદ્યાર્થી મિત્રો પાછલું વર્ષ પૂરું થાય સાહેબે કીધું કે એકત્રીસ માર્ચ પૂરું થાય એટલે એ પછી એ વર્ષની અંદર જે કંઈ આવક હોય એની કરદાતા દ્વારા રજૂઆત આવકવેરા અધિકારીને કરવામાં આવે છે કે ભાઈ મારી આવક છે ગયા વર્ષની આટલી હતી અને મારે એની પર આટલા રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે આવકવેરા અધિકારી છે એ કરદાતાને એટલા સીધા માની લેતા નથી એટલે આપણે જે ઇન્કમ ટેક્સ રિટર્ન જેને કહી શકાય ફોર્મ ભરેલું હોય છે એને આવકવેરા અધિકારી છે એ ખરાય કરે કે ખાતરી કરે છે કે ભાઈ આ કરદાતાએ જે કંઈ રજૂઆત કરી છે એ બરાબર છે કે નહીં એણે જે કર ભરવાની વાત કરી છે એ બરાબર છે કે નહીં અને આવકવેરા અધિકારી એના એની જે આવકની ખરાય એને ખાતરી કરશે અને કરદાતાએ જે કંઈ ટેક્સ ભર્યો છે એ બરાબર છે વધારે ભાઈ છે ઓછો ભય છે જે ઓછો ભય હશે તો કરદાતાને આવકવેરા અધિકારી નોટિસ આપશે અને પાછળથી વાવચર દ્વારા એ વધારાનો ટેક્સ ભરવાનું કહેશે ક્યારેક એવા અનિવાર્ય સંજોગો છે તો એવા ભાગ્ય જ એવા સંજોગો બને છે જેમાં આવકવેરા અધિકારી કરદાતાને કહેશે કે તમે ભરેલો ટેક્સ વધારે છે અને પરિણામે તમને રિટર્ન આપવામાં આવે છે પણ સાહેબ આવા સંજોગો બહુ ઓછા છે કારણ કે કરદાતા છે હંમેશા જેટલો ટેક્સ ભરવા પાત્ર હોય એટલો જ ભરે છે એનાથી વધારે ટેક્સ ભરતા એટલે એમ કહી શકાય કે ભાઈ આકારણી એટલે બહુ સીધી સમજૂતી એમ કહી શકાય કે કરદાતા દ્વારા જે આવક મેળવવામાં આવે છે એને આવકવેરા ખાતા દ્વારા નક્કી કરેલા એક ફોર્મેટમાં એક ફોર્મમાં ભરી અનેક આવકવેરા ડિપાર્ટમેન્ટમાં જમા અને આવકવેરા ડિપાર્ટમેન્ટ છે એના કર્મચારીઓ દ્વારા એ આવકના સ્ત્રોત કેટલા છે કઈ રીતે છે એના ખર્ચાઓ ક્યાં છે એના ઉપર ટેક્સ કેટલો લાગશે ટેક્સ કેટલો ભર્યો એ બધી જ બાબતો ચકાસવી અને ચકાસ્યા પછી એની ખરાઈ કર્યા પછી જો આવક ઉપરનો ટેક્સ વધારે ભરેલો હોય તો કરદાતાને વધારાનો પરત કરવો જો ઓછો ભરેલો હોય તો વધારાનો પ્રાપ્ત કરવો અને કાંઈક જો ફોર્મ ભરવામાં ભૂલ હોય આવક દેખાડવામાં ભૂલ હોય તો એ પ્રમાણે સમજૂતી આપવી એટલે આકારણીનો મતલબ એ થાય છે કે કરદાતા દ્વારા આવક અને ખર્ચાઓ અને ટેક્સ શું થયા છે તેની માહિતી ફોર્મમાં ભરવી અને

એટલે એવો શખ્સ જેને કહી શકાય જે આવકવેરા ધારા છે જેની ટૂંકમાં આવક છે અમુક રકમથી વધારે છે અને જેને કરદાતા જેને ઇન્કમટેક્સ અધિકારીઓ કર ભરવા માટે જવાબદાર માને છે હવે શખ્સ એટલે શું એની વાત સાહેબ કરે છે ચંદ્રામ સાહેબ શખ્સ ટેક્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી વનની અંદર જે કરદાતાઓ છે કરદાતાઓની હમણાં સમજૂતી સાહેબે આપને આપી કે કરદાતા એટલે એક એવો શખ્સ કે જે કર ભરવા માટે જવાબદાર છે શબ્દ અહીં બોલું છું જે શખ્સ કર ભરવા માટે જવાબદાર છે એટલે કે આવક ઘણીવાર એની પાસે એની ન હોય પણ કર ભરવાની જવાબદારી એની છે તો આવો જવાબદાર શખ્સ કોણ હોઈ શકે એના માટે આવકવેરા અધિનિયમની અંદર આવા શખ્સને મુખ્ય સાત ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલા છે એમાંથી જે સૌથી પહેલો શખ્સ છે એ છે વ્યક્તિ અથવા ઇન્ડિવિજ વ્યક્તિ કરદાતા જેને કહેવાય છે એટલે કે તમે અને હું એટલે કે સ્ત્રી અથવા પુરુષ અથવા સિનિયર સિટીઝન આ વ્યક્તિઓ એ પ્રથમ પ્રકારનો શખ્સ બને છે એટલે કે મારી કોઈ પગારની આવક હોય એ પગારની આવક ઉપરનો ટેક્સ ભરવાની જવાબદારી મારી પોતાની છે એટલે હું પહેલા પ્રકારનો શખ્સ છું વ્યક્તિ કરદાતા એટલે કે અમિતાભ બચ્ચન હોય તો એ અમિતાભ બચ્ચન માત્ર ને માત્ર પોતાની આવક ઉપરનો ટેક્સ ભરે ત્યારે તેને એ વ્યક્તિ કરદાતાની શ્રેણીમાં લઈ શકાય છે બીજા પ્રકારનો જે કરદાતા છે એ બીજા પ્રકારનો કરદાતા છે એચયુએફ હિન્દુ અવિભક્ત કુટુંબ હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે એક સમગ્ર મોટું કુટુંબ હોય સંયુક્ત કુટુંબ હોય અને સંયુક્ત કુટુંબની સંયુક્ત આવક હોય તો આવી જે સંયુક્ત આવક હોય એમાંથી પણ કોઈ એક વ્યક્તિ જે કર ભરવા માટે જવાબદાર હોય છે એ સામાન્ય રીતે એ કુટુંબનો વડીલ હોય છે અથવા મોટો વ્યક્તિ હોય છે અથવા પછી એ કુટુંબ તરફથી નિમેલો વ્યક્તિ હોય છે જેને નામ આપવામાં આવે છે કર્તા એટલે કે એ કુટુંબનું કાર્ય જે કરે છે એને કર્તા કહેવામાં આવે છે તો વ્યક્તિ કરદાતાના કેસમાં વ્યક્તિની પોતાની આવકો ઉપર ટેક્સ ભરાય છે અને હિન્દુ અવિભક્ત કુટુંબના કિસ્સામાં આખા કુટુંબની આવક ઉપરનો ટેક્સ ભરવા માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર થાય છે દાખલા તરીકે અમિતાભ બચ્ચન છે એની પોતાની એક આવક છે સ્વતંત્ર આવક એના ઉપર જે ટેક્સ ભરે છે તે વ્યક્તિ કરદાતાની શ્રેણીમાં ભણે છે પણ જો એની સંયુક્ત કુટુંબ એટલે કે એના કુટુંબની અંદર જેટલા પણ વ્યક્તિઓ છે એ બધાની મળી એટલે કે બધાની એક સંયુક્ત પ્રકારની મિલકતો અથવા આવકો છે એ સંયુક્ત આવકો ઉપર જો ટેક્સ ભરે છે તો કરતા અમિતાભ બચ્ચન થશે એટલે કે સંયુક્ત આવકો ઉપરનો ટેક્સ ભરવાની જવાબદારી એની થાય છે આ આ ઉપરાંત શખ્સની અંદર કંપનીનો પણ સમાવેશ થઈ શકે દાખલા કે રિલાયન્સ કંપની છે એને પણ આપણે શખ્સ તરીકે ગણીએ છીએ એ ઉપરાંત પેઢી પણ શખ્સની અંદર ગણાય દાખલે અબ ક ની પેઢી હોય ભાગીદારી પેઢી તો એને પણ આપણે શખ્સ તરીકે ગણી શકીએ જે કર ભરવા માટે જવાબદાર છે શખ્સોનું મંડળ દાખલા કોઓપરેટિવ સોસાયટી હોય છે દાખલા કે સાગર કોઓપરેટિવ સોસાયટી તો એ મંડળ પણ કર ભરવા માટે વ્યક્તિ મંડળ પણ જવાબદાર છે એટલે એનો પણ સમાવેશ એની અંદર શખ્સની અંદર કરી શકાય આ ઉપરાંત વિચારી બરાબર કૃત્રિમ પણ કાયદેસરની સ્વરાજ્યની સંસ્થાઓ એ પણ કર ભરવા માટે જવાબદાર જેમ કે વિચારી બરાબર નગરપાલિકા છે નગર પંચાયત છે કોર્પોરેશન છે આનો પણ સમાવેશ એની અંદર થઈ શકે શખ્સની અંદર આ ઉપરાંત વિચારી બરાબર તો કર ભરવા માટે જે કોઈ કૃત્રિમ પણ કાયદેસર રીતે એના શખ્સ હોય એ બધા લોકોનો સમાવેશ જે કર ભરવા માટે જવાબદાર છે ને આપણે શખ્સ તરીકે ઓળખી શકીએ છીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે શખ્સ સાત પ્રકારમાં વિભાજીત છે એક તો કે વ્યક્તિ એટલે કે હું અને તમે બીજું એચયુએફ એચયુએફ એટલે કોણ તો કે સમગ્ર કુટુંબની આવક એક વ્યક્તિ દ્વારા ભરવાની જવાબદારી સ્વીકારવામાં આવે એટલે એચયુએફની આવક થયા છે ત્રીજું કંપની રિલાયન્સ કંપની છે ટાટા સ્ટીલ કંપની છે એ કંપનીના કિસ્સામાં આવે છે ચોથું પેઢી પેઢીના નામે જ્યારે આવક મેળવવામાં આવે છે ત્યારે પેઢીના જેટલા પાર્ટનર છે એ પેઢીના નામે શખ્સ બને છે પેઢીનું જે નામ છે એ પોતે એ શખ્સ બને છે દાખલા તરીકે ગાયત્રી નામની એક પેઢી હોય તો એ વિશ્વાસ બ્રધર્સ હોય તો વિશ્વાસ બ્રધર્સ એ વિશ્વાસ બ્રધર્સ પેઢી જ એક શખ્સ બને છે પછી શખ્સોનું મંડળ એસોસિએશન ઓફ પર્સન જ્યાં એકથી વધારે વ્યક્તિઓ ભેગા થઈ અને કોઈ આવક ઊભી કરે છે તો એવા સમયમાં શખ્સોનું મંડળ બાર એસોસિએશન તો બાર અંદર જેટલા વકીલો છે છે બધા ભેગા થાય મંડળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયત નગરપાલિકા કોર્પોરેશન અને કૃત્રિમ રીતે એટલે કે યુનિવર્સિટીઓ ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાવેશ થાય છે હજી એક વ્યાખ્યા જોઈએ તો આકસ્મિક આવક જે આવકનું ચોક્કસપણે પુનરાવર્તન ન થતું હોય અને અસ્થાયી પ્રકૃતિની હોય તેને આપણે આકસ્મિક આવક કહીએ મિત્રો વ્યાખ્યા ઉપરથી ખ્યાલ આવી જાય કે આકસ્મિક આવક છે એ આકસ્મિક છે જે વારંવાર મળતી નથી દાખલા કે લોટરી આપણે વારંવાર લાગતી નથી કેબીસી વગેરેમાંથી મળેલી આવક અને આપણે આકસ્મિક આવક તરીકે લઈ શકીએ છીએ મિત્રો ઓગણીસો ને બાહોતેર સુધી આકસ્મિક આવક છે કર મુક્ત હતી જેની પર કોઈ ટેક્સ લેવામાં આવતો નહોતો પરંતુ ત્યારબાદ સરકારની નજર એમાં પણ ગઈ અને તેની પર ટેક્સેબલ ઇન્કમ ગણવામાં આવે છે વર્તમાન સમયની અંદર આપણી જાણકારી માટે કહીએ છીએ તો આકસ્મિક આવક તમે ને હું કેબીસીમાં જઈને ઈનામ જીતી આવીએ તેની પર ત્રીસ ટકા જેટલો સરકારને ટેક્સ અને પ્લસ સરચાર્જ આપણે આપવો પડે છે એક બીજી વાત પણ આકસ્મિક અંગે સાહેબ યાદ આવે છે એટલે કહી દઈએ છીએ આપણે કે આકસ્મિક આવક છે આપણે જે હોદાની રૂએ મળતી હોય તો એ આવક કરપાત્ર છે દાખલા તરીકે વિચાર આપણે હોટલમાં જમવા જઈએ છીએ તો વેઇટરને આપણે ટીપ્સ આપીએ છીએ જે ટીપ એ કરપાત્ર આવક ગણાય છે કારણ કે એને હોદાની રૂએ આપણે જોતા નથી વેઇટર કોણ છે જે હશે એને આપણે આપીએ છીએ હવે જે વેટરની ટીપની આવક માનો કે ટેક્સેબલ ઇન્કમ થઈ ગઈ હોય તો એ કરપાત્ર ગણાય છે પણ વ્યક્તિની રૂપે મળતી હોય તો એ આવક કરપાત્ર નથી હવે મારો એક પ્રશ્ન છે સર કે આવી જો આકસ્મિક આવક હોય તો એને પાંચ શીર્ષકો છે પગારની આવક છે મૂડી નફાની આવક છે ધંધા વ્યવસાયની આવક છે મકાન મિલકતની આવક છે અને અન્ય સાધનોની તો આ આકસ્મિક આવક ક્યાં સમાવી જોઈએ પહેલી પે ચારમાં તો આવે જ નહીં કારણ કે પહેલામાં પગાર છે બીજા મૂડી નફો છે મકાન મિલકત છે ને ધંધો છે તો હવે બાકી શું રહી ગયું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી તમારી પાસે જવાબ છે કે આકસ્મિક આવક અન્ય સાધનોની આવક ગણાય છે હવે આકસ્મિક આવક માનો કે વ્યક્તિની રૂઈ આપને મળતી હોય તો એ કરપાત્ર નથી દાખલા તરીકે આપણે કોઈ લગ્ન પ્રસંગે આપને ગિફ્ટ મળતી હોય અથવા તો બાળકોના જન્મદિવસે જે કંઈ ભેટ મળતી હોય તો એ માનો કે એ આવક ગમે તેટલી હોય પણ એ આવક ટેક્સેબલ નથી સાહેબ આકસ્મિક છે પણ એ આવક વધારે રૂએ નથી મળતી પણ વ્યક્તિની રૂએ મળે છે એટલે ટેક્સેબલ નથી ગણાતી છેલ્લી આપણે વ્યાખ્યા જોઈએ ખેતીની આવક ખેતીની આવક એટલે ભારતમાં આવેલી જમીન જે ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી હોય તેમાંથી મળતું ભાડું કે મહેસૂલ નંબર ટુ આવી જમીનમાંથી ખેતીવાડીની પ્રક્રિયા દ્વારા મેળવેલી આવક અને નંબર થ્રી ખેતી વિષયક મકાન કે ફાર્મ હાઉસમાંથી મળે મળતી આવક અમુક શરતોને આધીન વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે ભારતમાં ખેતીની આવક કરમુક્ત છે પણ પ્રશ્ન એ થાય છે કે શું બધી જ પ્રકારની આવકો ખેતીની આવક ગણાય ખરા અને કઈ પ્રકારની આવકોનો સમાવેશ ખેતીમાં થાય એટલે કે અનાજ ઉગાડવામાં આવે ફૂલઝાડ ઉગાડવામાં આવે તો શું એની આવક કઈ રીતે લેવામાં આવે તો એ વિદ્યાર્થી મિત્રો ખેતીની આવક એક ચોક્કસ સમજૂતી માગી લે છે જેની સમજૂતી આપણે આવતા અઠવાડિયે અથવા એના પછીના લેક્ચરોમાં લેવાનો પ્રયત્ન કરશું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણા આ લેક્ચર દરમિયાન આ એક કલાકના સફર દરમિયાન આવક ઘણી બધી આપણે કેળવી કે આવકવેરો શા માટે લગાડવામાં આવે છે આવકવેરાનો ઇતિહાસ વિશ્વમાં શું છે અને આપણા ભારતમાં શું છે આવકવેરાનો અર્થ શું થશે આવકવેરાની ચોક્કસ વ્યાખ્યાઓ આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ ની અંદર દર્શાવેલી જે ચોક્કસ વ્યાખ્યાઓ છે એ ચોક્કસ વ્યાખ્યાઓ કઈ છે આવકોને કહેવાય એના વર્ષ કોને કહેવાય આકારણી વર્ષ કોને કહેવાય આકારણી કોને કહેવાય શખ્સ કોને કહેવાય આવી ઘણી બધી સમજૂતી આપણે મેળવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ બધી જ સમજૂતીઓ આપને સ્પષ્ટ થઈ હશે આજે હવે વિદા લઈએ છીએ નમસ્કાર નમસ્કાર